ગુજરાતી વીમા જે પાર્ટ ત્રણ આપણે ચાલી ગયું છે ને, ગુજરાતી વનમાં જે પાર્ટ ત્રણ હતો, શું નામ હતું પાર્ટ ત્રણનું? સાચી હજ, બરોબર. તો એનું વ્યાકરણ આપણે આજે જોઈશું, જેમાં પાર્ટ એક અને બે. પાર્ટ એક હતો આપણો નાવડી ચાલી અને પાર્ટ બીજો હતો કાવ્ય હતી. પાર્ટ બીજું હતું એ શું હતું? કાવ્ય હતી જે ઠંડી, એનું વ્યાકરણ આપણે જોઈ લીધું હતું અને તમને મેં નોટમાં લખાવ્યું હતું પણ ખરું. આજે આપણે હવે પાઠ ત્રણનું વ્યાકરણ જોઈશું, જેમાં સૌથી પહેલાં સાચી જોડણી જોઈશું આપણે. કે તો દરેક જણ પહેલાં નોટ કાઢે અને નોટમાં ગુજરાતી ટુની નોટમાં લખવાનું છે. જે પણ અત્યારે હું લખાવું છું એ ગુજરાતી ટુની નોટમાં લખવાનું છે અને એમાં નવા પેજ ઉપર તમારે પાઠનું નામ લખવાનું છે. પહેલાં લખજો ગુજરાતી બેની, બરોબર, નોટ લેજો અને નોટમાં ઉપર લખજો વ્યાકરણ પાઠ ત્રણ અને એમાં પાઠનું નામ લખ્યા પછી તમારે વ્યાકરણ પાઠ ત્રણ વ્યાકરણ અને પછી તમારે બે લીટી છોડીને સૂચના મારવાની છે કે નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. દરેક જણાવી સૂચના મારશે નોટમાં. નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો. હવે સૂચના માર્યા પછી એક લીટી છોડી દેવાની છે, પછી એક નંબર તમારે બાજુમાં પણ લખવું હોય તો લખી શકો છો. બાજુમાં લખવું હોય તો લખવાનું, પરંતુ વચ્ચો વચ્ચે લીટી પાડી દેવાની છે, બરોબર. આવી રીતે અડધા શબ્દ આ બાજુ લખજો, અડધા આ બાજુ લખજો, પણ ભેગું ભેગું નહીં લખવાનું. એક લખવાનું એક લીટી છોડવાની, એક લખવાનું એક લીટી છોડવાની, બરોબર. એટલે જેથી કરીને તમારું વાંચન જ્યારે કરવું હોય તો પણ તમે વાંચી શકો અને સારા અક્ષરે ગુજરાતી હંમેશા ઉપરની લીટી અડાડી લખાય. દર વખતે હું તમને કહું જ છું, છતાં પણ કહેતી જ રહી, અને તેમ છતાં પણ તમે બધા હજુ ભૂલો કરો છો. ગુજરાતી ઉપરની લીટી અડાડીને જ લખવાનું છે. તો પહેલાં જોડણી જોઈ લઈએ આપણે. પહેલું છે ગરીબાઈ, ગરીબાઈ. તો હવે ગરીબાઈ, તો ગરીબાઈ કેવી રીતે આપણે લખીશું? સાચી જોડણી આ ખોટો આપણે આપેલો છે શબ્દ, ગરીબાઈ શબ્દ ખોટો છે, આપણે એને સાચો શબ્દ અહીંયા લખવાનો છે. તો રમા શું કર્યું છે? રસોઈ કરી છે. આપણે રમા શું કરીશું અહીંયા સાચી જોડણીમાં? દીર્ઘઈ આવે ને, તો ગરીબાઈ, ગરીબાઈ, બરોબર. એવી જ રીતે બે નંબરનો શબ્દ છે રૂપિયા, આપણે એને સાચી સાચો શબ્દ લખવાનો છે. કે રૂપિયા કઈ રીતે લખાય? તો રૂપિયા, બરોબર, કઈ રીતે લખાય? રૂપિયા. એવી જ રીતે આગળ છે મંજૂર, શબ્દ આવે છે ને બધા પાઠમાં, મંજૂર, સાચો શબ્દ શું લખીશું મંજૂરનો? આમાં કયો જ આપેલો છે? જ, જબલાનો આપેલ છે. આપણે કયો કરવાનો? મંજૂરમાં જમરૂપનો જ, મંજૂર, બરોબર ને. શેખ અબ્દુલ્લાની હજ મંજૂર થઈ હતી એવું પાઠમાં આવ્યું હતું ને, કે અલી હુસેનના હજ મંજૂર થઈ હતી એવો શબ્દ હતો. કે કોની હજ મંજૂર થઈ હતી? તો અલી હુસેન મોચીની હજ મંજૂર થઈ હતી. તેમાં મંજૂર શબ્દ આવી રીતે લખેલો હતો. પાઠમાં જો તમે ધ્યાન આપ્યું હોય તો જોડણી તમારી તમે સારા અક્ષરે અને વ્યવસ્થિત તમે લખી શકો. તમને ખ્યાલ આવી જાય કે ના, મંજૂર આવી રીતે ના લખાય, પરંતુ આવી રીતે લખાય. આગળ જોઈશું ફરિશ્તા, ફરિશ્તા.
કઈ રીતે લખાય? કુસાલી. અને શું આવશે આપણે? પ્રસવ, બરોબર. અને સ કયો આવશે? મીંડાવાળો. આ તો અડધામાં આટલી અહીંયા લખશે મગ.
જગ્યા અમે બોર્ડ ઉપર લખી છે, તમે જોતા જશો કે કઈ રીતે લખે છે. આની પહેલા મેં ટૂંકનો અને બધું લખી દઉં. તો બે વ્યવસ્થિત બે શબ્દો વચ્ચે જગ્યા પણ હોય, અક્ષર પણ નાના મોટા ના હોવા જોઈએ, સારા વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે. ઘણા લખશે તો અમુકની વર્કશીટોમાં તો વાલીએ લખી દીધેલું છે, કોઈએ વાલી જોડે તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેન જોડે તમારી વર્કશીટ તમારે જ લખવાની છે, બીજાને નથી લખવા દેવાની. જેવી આવડે એવી, પણ તમારે જ લખવાની, તમારા જ અક્ષર હોવા જોઈએ. અમને અક્ષર ઉપરથી ખબર પડી જશે કે તમે કોની જોડે લખાય છે. અને વાલીએ પણ આ વર્કશીટો જે છે એ વિદ્યાર્થીઓને જ લખવા દેવી, એમને તમારે લખી ના આપવી. બરોબર. હવે આપણે આગળ સમાનાર્થી શબ્દ જોઈ લઈએ. એટલે દરેકને અક્ષર બાબતે હું ખાસ કહું છું, બહુ અક્ષર ખરાબ હોય છે અને ઉપરલી લીટી અડારી તો હોતું જ નથી. બીજું એક વસ્તુ એ પણ જોવા મળી છે કે જવાબ લખો છો ને, મેં તમને આને પહેલાં પણ કહી દઉં કે પ્રશ્ન પૂછ્યો હોય એની પાછળ પ્રશ્ન ચિહ્ન આવે, જવાબ લખ્યો છે તો જવાબની પાછળ પૂર્ણ વિરામ આવે, જ્યાં વાક્ય પૂરું થાય છે ત્યાં પૂર્ણ વિરામ આવે. તેમ છતાં પણ આ વખતની વર્કશીટોમાં ઘણા બધા 8 થી 10 વિદ્યાર્થીઓએ જવાબની પાછળ પ્રશ્ન ચિહ્ન કરેલા છે. મેં વર્કશીટ ચેક કરેલી છે, એમાં મેં નોંધ પણ કરી છે, વાંચજો બધા. જેને જેની વર્કશીટોમાં મેં નોંધ કરેલી છે બધા વાંચે, બરોબર. અને એમાં સુધારો તમારે લાવવાનો જ છે. હવે પછીની જે પણ વર્કશીટ આવે એમાં તમારે સારા અક્ષરે લખવાનું છે, ખરાબ અક્ષરે નહીં. ને તાર એવી ને એવી વર્કશીટ તમારા વાલી પાસે સાથે સાથે પાછી મોકલી દઈશ, ચેક કરવા માટે હું નહીં લઉં. એટલે સારા અક્ષરે લખવાની અને જવાબની પાછળ જ્યાં જ્યાં તમારે યોગ્ય વિરામ ચિહ્નનો પણ ઉપયોગ કરવાનો છે, વાક્ય પૂરું થાય છે ત્યાં પૂર્ણ વિરામ આવે જ. તો ઘણા બધા તો 8 થી 10 જણા એવા હતા કે જવાબ લખ્યો હતો ને, પછી પાછળ જવાબ પૂરો થાય ત્યાં આવા પ્રશ્ન ચિહ્ન કરેલું છે. બોલો. જવાબની પાછળ પ્રશ્ન ચિહ્ન કરેલું છે. ઘણા લોકોએ તો વિરામ પછી જવાબો લખ્યા હોય, જવાબ અહીંયા પૂરો થાય છે, પછી પૂર્ણ વિરામ પૂર્ણ કશું છે જ નહીં. તમારું વાક્ય પૂરું નથી થતું અહીંયા. હા, વાક્ય પૂરું થાય પછી પૂર્ણ વિરામ આવે, જવાબની પાછળ કોઈ પૂર્ણ વિરામ પણ નથી કર્યા. એટલે જ્યાં જ્યાં જરૂર છે ત્યાં યોગ્ય વિરામ ચિહ્નનો પણ ઉપયોગ કરવો પડે. એટલે જ્યાં જરૂર હોય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરવાનો. તમારું લખાણ અસરકારક વ્યવસ્થિત સામેવાળી વ્યક્તિને વંચાય એવું સ્પષ્ટ હોવું જોઈએ. એટલે બહુ વર્કશીટો ખરાબ હાલતમાં હતી, તો દરેક જણાએ વ્યવસ્થિત સારા અક્ષરે હવેથી લખજો. જે જે ભૂલો છે મેં નોંધ કરેલી છે, તમે જે ભૂલો કરી છે વર્કશીટમાં એ મેં નોંધ કરી છે. અક્ષર ખરાબ હશે તો મેં લખેલું છે કે સારા અક્ષરે લખો. જે લોકોએ નાના મોટા અક્ષરો કાઢ્યા, ઘણા તો ફાફડા ફાફડા અક્ષરો કાઢેલા છે, તો બહુ મોટા અક્ષરો પણ આપણે એટલા બધા નથી કાઢવાના. અક્ષર સપ્રમાણ સરળ હોવા જોઈએ, સાવ નાના નાના પણ નહીં, બહુ મોટા મોટા પણ નહીં, સારા અક્ષરે જ લખવાની. લખ્યા પછી હંમેશા વાંચવાની ટેવ રાખો. હજુય કહું છું કે આપણે લખી ગયા, લખાઈ ગયા, તમે આખી વર્કશીટ લખી કાઢી, લખ્યા પછી ફરીથી વાંચી જાઓ. એક બે જણા એવી ભૂલ કરી છે કે પ્રશ્ન તો અમે લખેલા જ હોય છે વર્કશીટમાં, તમારે જવાબ લખવાના છે, તો પ્રશ્નએ પ્રશ્ન નીચે ઉતારી દીધો છે, જવાબ નથી લખ્યો. જેમ મેં પ્રશ્ન પૂછ્યો છે એવો ને એવો ઉતાડવાનો ઉતાડવાનો વસ્તુ તમે લખી કાઢો છો. તમને જાણે વસ્તુનો ખ્યાલ નથી હોતો કે આપણે શું લખીએ છીએ. જવાબ લખવાની બદલે પ્રશ્નએ પ્રશ્ન ઉતારી દીધો. તમને આવડે છે જવાબ, એ પ્રશ્નનો જવાબ તમને આવડે જ છે, પણ તમારી ઉતાવળના કારણે તમે એ પ્રશ્નએ પ્રશ્ન ઉતારી દીધો છો અને તમને એ વસ્તુનો ખ્યાલ નથી. પણ તમે જો લખ્યા પછી વાંચનની ટેવ રાખશો તો તમારી જે પણ ભૂલ હશે એ બધી ભૂલ સુધરી જશે. તમે વાંચશો જ નહીં તો તમને નહીં ખ્યાલ આવે કે આપણે
લખ્યું છે, પરંતુ આખી વર્કશીટ લખાઈ જાય પછી એકવાર વાંચી કરવાની, બરોબર? એટલે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ના, મેં અહીંયા આ ભૂલ કરી હતી, આ ભૂલ અહીંયા આ કરી છે, તો તમને તમારી વર્કશીટમાં તમને તમને જ ખ્યાલ આવે. પણ ક્યારે ખ્યાલ આવે? કે તમે વાંચ્યું હોય તો, નહીતર ના આવે. ખ્યાલ આવી ગયો દરેકને? એટલે હવે પછી સારા અક્ષરે લખજો. બધાના અક્ષર સારા થાય જ છે, નથી થતા એવું નથી. બધાના અક્ષર સારા થાય છે, પણ તમે એ રમતમાં અને ઉતાવળમાં જાતા વેઠ ઉતારીને આપી દો છો, એટલે આપણે વેઠ ઉતારવાની નથી, બરોબર? સારા અક્ષરે લખવાનું છે, તમને જવાબો પણ આવડતા હોય છે, તેમ છતાં પણ જો પ્રશ્ન પૂછ્યો હોય તો એની નીચે નીચે પ્રશ્ન લખી કાઢવાનો. કેવી રીતે લખાઈ જાય પ્રશ્ન? તમને ખ્યાલ છે કે મારે જવાબ જ લખવાનો છે. તમને એ જવાબ મોઢે પણ આવડે છે, છતાં પણ તમારી ઉતાવળના લીધે તમે એ ભૂલ કરો છો. એટલે હવે પછી લખવાની તો છે સારા અક્ષરે, વર્કશીટ જે આવે છે એ સારા અક્ષરે તો લખવાની જ છે, પણ લખ્યા પછી એકવાર વાંચન કરી જવાનું. જે પણ લખો છો લખ્યા પછી એકવાર વાંચી જવાનું, બધું જ વાંચી જવાનું. જે પણ લખ્યું હોય, દાખલો ગણ્યો હોય તો દાખલો એકવાર જોઈ લેવાનો, ત્યાં ફરીથી ગણી લેવાનો કે આ સાચો છે ખોટો. ગુજરાતીમાં લખ્યું હોય લખાણ તો એકવાર લખી જાય, બધું લખાઈ જાય પછી એકવાર વાંચી જવાનું. એટલે તમારી જે પણ ભૂલ હશે તરત જ તમને જ ખ્યાલ આવી જશે, બીજાને નહીં. તમે વાંચશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ના, મેં અહીંયા આ વસ્તુ લખવાની હતી, એને બદલે મારે આ ભૂલથી આ લખાઈ ગયું, બરોબર? તો આટલી વસ્તુ દરેક જણ ધ્યાનમાં રાખે. હા, ચલો હવે આપણે આગળ જોઈશું. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે સમાનાર્થીમાં, એટલે શું આપે? સમાન અર્થ, જે સમાન અર્થ ધરાવતા હોય એને સમાનાર્થી શબ્દ કહેવાય. વચ્ચો વચ્ચે લીટી પાડી દેજો, બરોબર? ભેગું ભેગું નહીં લખવાનું, સારા અક્ષરે લખવાનું છે. એક નંબર, એક લખવાનું, એક લીટી છોડી દેવાની. પહેલું છે પરિવાર. પરિવાર, પરિવારનો સમાનાર્થી શબ્દ શું થાય? એના જેવો જ બીજો સમાનાર્થ. આ એક પરિવાર છે, આપણે કહીએ છીએ ને, આ એક પરિવાર છે, આ એક કુટુંબ છે, એવું કહીએ ને, તો પરિવારનો સમાનાર્થ શું થશે? જેમાં એક એક શબ્દના ઘણા બધા અર્થ નીકળતા હોય છે એ સમાન અર્થ છે, બરોબર? અને એટલે એવા સમાન અર્થ જે ધરાવતા હોય એવા સમાનાર્થી શબ્દ આપણે અહીંયા લખવાના છે. તો પરિવાર, પરિવારને આપણે કુટુંબ પણ કહીએ છીએ, એટલે પરિવારનો સમાન અર્થ શું થશે? કુટુંબ. ત્યાર પછી બે નંબર છે આશ્ચર્ય. આશ્ચર્ય, તો શું હતું? આ તો મેં શબ્દ સમજૂતીમાં પણ તમને લખાવી દઉં કે આશ્ચર્ય, આશ્ચર્યનું શું હતું? નવાઈ, નવાઈ લાગી, આશ્ચર્ય થવું, એવું કહીએ છીએ ને આપણે. હવે આગળ ત્રણ નંબર ફરિસ્તો. આ પણ મેં તમને શબ્દ સમજૂતીમાં લખાવી દઉં. ફરિસ્તો, ફરિસ્તાને શું કહેવાય? હા, ભગવાનના જે માણસો કહે છે ને ફરિસ્તો, એટલે કે દેવદૂત. આપણે શું કહેશું? ફરિસ્તાને દેવદૂત. ત્યાર પછી ચાર નંબર ધાર્મિક. ધાર્મિકનો સમાનાર્થી શબ્દ આસ્તિક. પાંચ નંબર છે શરીફ. શરીફ, તો શરીફનો સમાનાર્થી શું થશે? પ્રતિષ્ઠિત. શરીફ છે, પ્રતિષ્ઠિત છે, કહીએ છીએ ને, લખવામાં કોઈ ના ભૂલ કરે. હા, પ્રતિષ્ઠિત. ખાલી તમે પરીક્ષામાં પ્રતિષ્ઠિત આ રીતના લખી કાઢશો તો પણ એ ખોટું પડશે, એટલે પ્રતિષ્ઠિત લખવામાં ધ્યાન રાખજો. આવી વસ્તુનું ધ્યાન રાખવાનું. ગુજરાતીમાં તો રસોઈ ડિઝાઇનના પણ માર્ક્સ કપાઈ જાય, એટલે આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું કે લખતી વખતે પણ રસોઈ ડિઝાઇનનું પણ ધ્યાન રાખવાનું છે. અક્ષર તો સારા કાઢવાના છે, સાથે સાથે રસોઈ ડિઝાઇનનું અને યોગ્ય વિરામ ચિહ્નનો પણ ધ્યાન રાખવાનું. પ્રતિષ્ઠિત. ત્યાર પછી અચાનક, છ નંબર.
નંબર છે અચાનક, અચાનક નો સમાનાર્થી શું થશે? અચાનક, એકાએક એમ કહીએ છીએ ને, તો શું કહેવાનું? એકાએક. સાત નંબર છે તકલીફ. હા, મને તકલીફ પડે છે એનું બીજું શું કહીએ છીએ આપણે? સમાનાર્થ તકલીફ તો મુશ્કેલી. શબ્દ અને બધું જોવાનું છે એ હવે આપણે પછીના તાસમાં હું